મિત્રો, રોજ મોટિવેશનલ વિડીયોઝ અને મહાન પુરુષોના વિચારો મેળવતા રહેવા માટે સબસ્ક્રાઇબ કરી લો ભરાડ સ્કૂલ્સ યુટ્યુબ ચેનલને. મિત્રો, વિચાર ક્રાંતિ અભિયાન અંતર્ગત આજના વાર્તા વૈભવ વિભાગમાં આપ સૌનું સ્વાગત છે. આજની વાર્તા સુખી કોણ. દોસ્તો, ઘણા વર્ષો પહેલાની એક વાર્તા છે. એક નાના એવા ગામડાની અંદર એક ભાનુ પ્રસાદ કરીને એક સામાન્ય બ્રાહ્મણ રહેતો હતો. એમને એમ થયું કે મને સુખ નથી, એટલે મારે કંઈક સુખ મેળવવું જોઈએ. એટલે એ કોઈ એક રાકેશ પ્રસાદ થોડા એનાથી દૂર રહેતા હતા એને ઘરે જાય છે અને એને કહે છે કે મને સુખ નથી, તમારી પાસે કેટલા બધા પૈસા છે, તમે ખૂબ સારી રીતે તમારા વાહનો છે, તમે મકાન પણ તમારું બહુ સારું છે, એટલે જીવનની અંદર તમે ખરેખર સાચા અર્થમાં સુખી લાગો છો. ત્યારે રાકેશ પ્રસાદ કહે છે કે દોસ્ત, મને પણ સુખ નથી. ત્યારે એ બ્રાહ્મણને ભાનુપ્રસાદ કહે છે કે તો મને તમે કહો કે સુખી કોણ છે. તો એ કહે છે કે અહીંથી 10 કિલોમીટર દૂર એક ગામ છે અને એ ગામની અંદર એક મહેશ નામની વ્યક્તિ રહે છે અને એ મહેશ નામની વ્યક્તિ છે એને 2 બાળકો છે, ખૂબ સારા છે. રાકેશ પ્રસાદ કે મારે બાળકો નથી, એનું મને દુઃખ છે, તો આની પાસે તમે જાઓ અને એ ખૂબ સુખી છે, પૈસા પણ છે, 2 બાળકો પણ છે. પેલો ભાનુપ્રસાદ મહેશ પાસે જાય છે કે તમે ખૂબ સુખી છે, મને કંઈક દિશા બતાવો. ત્યારે એમ કહે છે કે હું સુખી નથી, મારે 2 બાળકો છે એ વાત સાચી, પણ બંને બાળકો રખડું છે, જુગારી છે, કોઈ વાતમાં માનતા નથી, એટલે સાચા અર્થની અંદર મને કોઈ સુખ નથી. ત્યારે એ ભાનુપ્રસાદ એમ કહે છે કે તમે મને કહો કે આ તો પછી આપણા એરિયામાં સુખી કોણ છે. એટલે એ જે મહેશ છે ને એમ કહે છે કે ભાઈ, અહીંથી 30-40 કિલોમીટર દૂર એક નાનું એવું શહેર છે અને એ શહેરની અંદર પ્રવીણ નામની એક વ્યક્તિ છે અને એ વ્યક્તિ ખૂબ સુખી છે, એના બાળકો પણ ખૂબ વિદ્વાન છે, પૈસા પણ છે, ખૂબ સારી રીતે પોતાનું જીવન જીવે છે અને એ રીતે થાય છે. ત્યારે એમની પાસે જાય છે, પ્રવીણ પાસે, ભાનુપ્રસાદ એમને કહે છે કે તમે તો સુખી છો ને. તો કે ના, હું પણ કોઈ સુખી નથી, મને ખરેખર બાળકો પણ છે, સારા બાળકો પણ છે, ઘરની અંદર બધું સારું છે, પણ મારા ઉપર કેટલાય કેસ થયા છે, મને કોઈ શાંતિ નથી, હું સુખી નથી. તો કે તમે મને કોઈ બતાવો કોઈ સુખી હોય. તો કે તમે જે ગામમાં છો ને, એ જ ગામમાં એક વાસંતી નામની એક વિધવા બેન રહે છે અને એ ખૂબ સુખી છે, તમે એને મળો. ભાનુપ્રસાદ એને મળવા જાય છે, વાસંતીબેનને. વાસંતીબેન વિધવા હતા. એમને કહે છે કે તમે ખૂબ સુખી છો, મને કંઈક રસ્તો બતાવો. ત્યારે વાસંતીબેન એમ કહે છે કે હું વિધવા છું, મારી પાસે પૈસા પણ ખૂબ છે, બધી રીતે અનુકૂળતા છે, કોઈ પણ જાતની તકલીફ નથી, મને સાચવવા માટે પણ મારા સગા સંબંધીઓ બધી જ વાતે ઉત્તમ છે, પણ તેમ છતાં પણ મને જીવનની અંદર સુખ નથી. તો કે સાચા અર્થમાં સુખી તમારા ધ્યાનમાં કોઈ હોય, એવી કોઈ વ્યક્તિ હોય તો તમે મને કહો. ત્યારે એણે એમ કીધું કે અહીંથી 30-35 કિલોમીટર દૂર એક નાનું એવું ગામ છે અને એ ગામની અંદર એક ભાનુપ્રસાદ કરીને એક સામાન્ય માણસ રહે છે, એ આ દુનિયામાં સુખીમાં સુખી માણસ હોય એવું મને લાગે છે. ભાનુપ્રસાદ વિચાર કરતો થઈ જાય છે કે આખરે સુખ મારી પાસે છે એ વાતનો છેડો આવ્યો.
બધા એક પછી એક એમ કે છે કે આની પાસે જાઓ, આની પાસે જાઓ, આની પાસે જાઓ, અને આખરે મને છેલ્લે બતાવવામાં આવ્યું કે તમે ભાનુપ્રસાદ પાસે એટલે મારી પાસે જ આવો. એનો અર્થ એ થયો કે જિંદગીમાં તમે અનેક જગ્યાએ જશો, અનેક વ્યક્તિને મળશો, આખરે સુખનો છેડો તમારામાં જ આવશે. કોઈકને બાળકો નહીં હોય, કોઈને બાળકો હશે તો જુગારી હશે, કોઈકને સગા સંબંધી નહીં હોય, કોઈને કોઈ કોર્ટના કેસ હશે, કોઈને મકાન ઉપર દેવું હશે, બધી બાબતોમાં સુખ હશે તો એક બાબતમાં દુઃખ હશે, હશે ને હશે જ. આપણા જીવનની અંદર આપણી પાસે જે કાંઈ વસ્તુ છે એને જ તમે સુખ માનો તો આપણે સુખી વ્યક્તિ કહી શકાય. એટલે કે એનો અર્થ એ હતો કે કઈ વ્યક્તિ સુખી, તો કે જિંદગીની અંદર પોતે ઉત્તમ વિચાર કરતી, પોતે જ સુખી છે એમ માની અને આપણે જીવન જીવવું જોઈએ. એ આ વાર્તાનો બોધપટ છે. ધન્યવાદ.